હેલો એવરી વન ઇન ધીસ લેક્ચર વી આર ગોઈંગ ટુ લર્ન ચેપ્ટર નંબર ફાઈવ કાર્ડિયોવાસ્ક્યુલર સર્ક્યુલે સર્ક્યુલેટરી એન્ડ હિમેટોલોજીકલ ડિસઓર્ડર એન્ડ ઇટ્સ મેનેજમેન્ટ એની અંદર આગળ આપણે જોઈ લીધું એનિમિયા એનિમિયાના બધા ટાઈપ્સ જોયા નેક્સ્ટ વન આવે છે માઇલોડિપ્સો ડિપ્લેસ્ટિક સિન્ડ્રોમ માઇલો માઇલોડિપ્સૅિક સિન્ડ્રોમ એટલે શું ફર્સ્ટ વન ડેફિનેશન્સ માઇલોડિપ્સલેપ્ટિક સિન્ડ્રોમ્સ આર એ ગ્રુપ ઓફ ધી ડિસોર્ડર ઓફ ધી માઇલોઇડ સ્ટીમ સેલ્સ દેટ કોઝ ધિસપ્લેઝિયા ઇન વન ઓર મોર ટાઈપ્સ ઓફ ધી સેલ લાઇન્સ આ શું છે તો કે ગ્રુપ ઓફ ધી ડિસઓર્ડર છે એની અંદર શું થશે તો કે એ ગ્રુપ ઓફ ધી ડિસોર્ડર છે એની અંદર સ્ટીમ સેલ છે એનું ડિસ્પ્લે છે એનું એબનોર્મલ ડેવલપમેન્ટ થવા લાગે છે એટલે કે ડિસ્ટ્રક્શન્સ થવા લાગે છે સ્ટીમ સેલ્સ છે એનું પ્રોડક્શન છે એ કેવું થઈ જશે ડિસ્ટ્રક્ટ થઈ જશે એટલે કે એબનોર્મલ થઈ જશે એબનોર્મલ ડેવલપમેન્ટ થવાના લીધે શું થશે એટલે કે ઇન વન ઓર મોર ટાઈપ્સ ઓફ ધી સેલ લાઇનિંગ એટલે કે આરબીસી છે ડબલ્યુ છે પ્લેટેલાઇટ છે એ બધા સેલ છે એનું એબનોર્મલ ડિવિઝન્સ થવા લાગે છે એટલે કે નોર્મલ કરતાં એનું કાઉન્ટ છે એ કેવું થઈ જશે વધી જશે તો આ કન્ડિશનને શું કહેવામાં આવે છે માયલો ડિસ્પ્લેસ્ટિક સિન્ડ્રોમ કહેવામાં આવે છે એ શું છે તો કે ગ્રુપ ઓફ ધી ડિસોર્ડર છે એની અંદર સ્ટીમ સેલ છે એનું ડિસપ્લેસ થઈ જશે એટલે કે એબનોર્મલ ડેવલપમેન્ટ થવા લાગે છે એ એક કરતાં વધારે ટાઈપ્સના સેલ છે એને અફેક્ટ કરે છે કોઝ કયા કોઝના કારણે જોવા મળે છે તો કે મેક્રોલાઇટિક એનિમિયા એટલે કે અનયુઝલ રેડ બ્લડ સેલ છે કેવા થઈ જશે એબનોર્મલ એની સાઇઝ છે એ લાર્જ થઈ જશે અનયુઝબલ લાર્જ સાઇઝના જોવા મળે છે એક્સપોઝ ટુ ધી કેમિકલ લાઇંગ ધેન કિમોથે કિમોથેરાપ્યુટિક મેડિકેશન્સ પર્ટિક્યુલરલી આલ્કોલાઇન એજન્ટ લેવામાં આવે તો તો કે મેક્રોલાઇટિક એનિમિયા થ્રુ કેમિકલ્સ થ્રુ એન્ડ કીમોથેરાપી ચાલતી હોય તો એવા પેશન્ટની અંદર જે આ કન્ડિશન્સ જોવા મળે છે નેક્સ્ટ વન આવે છે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન્સ સોરી એલોજેનેટિક બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન્સ એટલે કે એની અંદર શું થશે તો કે એલોજેનેટિક સિમ સેલ છે એટલે ટ્રાન્સફર કરવામાં આવે છે એટલે કે એ મેચ થતા ના હોય એકબીજા જોડે જે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેટ કરવામાં આવે છે એકબીજા જોડે મેચ થતાં ના હોય તો આ કન્ડિશન છે એ જોવા મળે છે ધેર ઇઝ નો નોન કેર ફોર ધી એમડીએસ કિમોથેરાપી બ્લડ ટ્રાન્સફ્યુઝન્સ કિમોથેરાપીની અંદર બ્લડ ટ્રાન્સફ્યુઝનની અંદર આરબીસી ટ્રાન્સફર પ્લેટિલેટ ટ્રાન્સફ્યુઝન પ્લેટિલેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન્સ કરવામાં આવે તો પણ કોમ્પ્લિકેશન્સ રૂપે છે એ આ જોવા મળે છે ધેન ચિલેશન્સ થેરાપી ચિલેશન્સ થેરાપી એટલે શું તો કે એની અંદર શું થશે કે કેવું ફીલ કરાવે છે હેલ્ધી ફીલ કરાવે છે ડુ નોટ સીક કેવું ફીલ કરાવે છે હેલ્ધી ફીલ કરાવે છે એ થેરામી એટલે કે ઇન્ફેક્શન છે એને ક્યોર કરવા માટેની આ આપણે જે ટ્રીટમેન્ટ આપીએ છે તેને શું કહેવામાં આવે છે ચિલેશન્સ થેરાપી ડિપ્સે પ્લેસ્ટિક સિન્ડ્રોમની અંદર શું થશે તો કે એ ગ્રુપ ઓફ ધી ડિસોર્ડર છે એની અંદર સ્ટીમ સેલ્સ છે એનું ડિસ્પ્લેઝ એટલે કે એબનોર્મલ ડેવલપમેન્ટ થવા લાગે છે એના કારણે જે કન્ડિશન્સ જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે એમડીએસ કહેવામાં આવે છે કયા કોઝના કારણે તો કે મેક્રોલાઇટિક એનિમિયા છે કેમિકલ્સ થ્રુ કેમોથેરાપી થ્રુ ધેન એલોજેનેટિક સ્ટીમ સેલ્સ ટ્રાન્સપ્લાન્ટેશન્સ લેક બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશન્સ થ્રુ કેમો બ્લડ ટ્રાન્સફ્યુઝન થ્રુ એન્ડ ચીલેશન્સ થેરાપી થ્રુ આ કન્ડિશન છે એ જોવા મળે છે નેક્સ્ટ કન્ડિશન આવે છે ગ્લુકોઝ સિક્સ ફોસ્પેટ ડીહાઈડ્રોજીનિયસ ડેફિસિયન્સી ગ્લુકોઝ સિક્સ ડીહાઇડ્રોજીનેસ ડિહાઈડ્રોજીનિયસ ફર્સ્ટ ફસ્ટન ડેફિનેશન્સ ધ એબ્નોર્માલિટી ઇન ધીસ ડિસઓર્ડર ઇઝ ઇન ધ જી સિક્સ પીડી જીન્સ જી સિક્સ પીડી જે જી સિક્સ પીડી જીન્સ છે એની અંદર એબ્નોર્માલિટી જોવા મળે છે એના કારણે છે એ સાઇનોમ સિમ્ટમ્સ છે એ અપિયર થાય છે શું જોવા મળશે તો કે ધીસ જીન્સ પ્રોડક્શન્સ એન એન્ઝાઇમ વિદ ધ આરબીસી ધેટ ઇઝ અ અસેન્શિયલ ફોર ધી મેમ્બ્રેઇન સ્ટેબિલિટી એટલે કે એ શું કરે છે કે જી ડેફિસિયન્સીના કારણે એ જીન છે એ શું પ્રોડ્યુસ કરે છે એન એ શું કરે છે તો કે આરબીસી અસેન્શિયલ ફોર મેમ્બ્રેન સ્ટેબિલિટી એની સ્ટેબિલિટી કેવી થઈ જશે લેક ઓફ થઈ જશે એટલે કે આરબીસી છે એ કન્ટિન્યુઅસ બ્રેકડાઉન થવા લાગે છે મેઇનલી છે એ મેલમાં ફીમેલ કરતાં મેલની અંદર છે આ કન્ડિશન્સ વધારે જોવા મળે છે અને મોર કોમન છે આફ્રિકાની અંદર જી સિક્સ પીડી ડેફિસન્સી ડિસઓર્ડર છે એ જોવા મળે છે જેના કારણે જી સિક્સ પીડી જીન્સ છે એની એનો ડિસઓર્ડર એનો એબનો જીન્સ છે એનું એબનોર્મલ પ્રોડક્શન્સ કરે છે એના લીધે છે એ આ ડિસઓર્ડર જોવા મળે છે ઇટિયોલોજી હેરિડિટી પ્રોબ્લેમ્સ ધેન ડ્રગ્સ સાયનમ સિમ્ટમ્સ શું જોવા મળશે તો કે ડેવલપમેન્ટ ઓફ ધી પેલા સ્કીન કેવી જોવા મળશે પહેલા જોવા મળે છે બીકોઝ કે આરબીસી છે એનું બ્રેકડાઉન થઈ જાય છે જૉન્ડિસ લો એચબી બી ડિસેપનિયા હિમોગ્લોબિન યુરિયા એટલે કે એચબી છે એ હિમોગ્લોબિન આરબીસી છે એ યુરીની અંદર જોવા મળે છે નેક્સ્ટ વન મેનેજમેન્ટ ગ્લુકોઝ ઝી સિક્સ ડીહાઈડ્રોજીનિયસ ડ્રગ આપવામાં આવે છે બ્લડ ટ્રાન્સફ્યુઝન્સ કરવામાં આવે છે ઇફ ધ રિક્વાયરમેન્ટ સિવિયરિટી કન્ડિશનની અંદર છે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવામાં આવે છે થાઇઝાઇડ ડાયોરિયટિક આપવામાં આવે છે જે શું કરે છે આ એને બહાર કાઢવા માટે ઓરલ હાઇડ્રોગ્લાઇસેમિયા એજન્ટ છે એ આપવામાં આવે છે એ શું કરે છે ટુ કંટ્રોલ ધી પેશન્ટ્સ બ્લડ શુગર લેવલ હાઈપોગ્લાયસેમિયા ઓરલ હાઈપોગ્લાય ગ્લાયસેમિયા એજન્ટ્સ આપવામાં આવે છે એ ગ્લુકોઝ લેવલ છે સુગર લેવલ છે એ પેશન્ટની અંદર કંટ્રોલ કરે છે વિટામિન કે આપવામાં આવે છે એ શું કરે છે બ્લડ ક્લોટિંગ કરે છે એટલા માટે નેક્સ્ટ કન્ડિશન આવે છે પોલિસિસ્તેમી પોલીસિસ્થેમિયા એટલે શું તો કે ઇટ રિફર ટુ એન્ડ ધ ઇન્ક્રીઝ ધ વોલ્યુમ ઓફ ધી આરબીસી ધેન ધી નોર્મલ લેવલ એટલે કે નોર્મલ લેવલ કરતાં આરબીસીનું લેવલ છે એ કેવું થઈ જશે હાઈ થઈ જશે ઇન્ક્રીઝ નંબર ઓફ ધી આરબીસી સેના કારણે તો કે એની થિકનેસ છે એની સેલની થિક્કર છે એ કેવી થઈ જશે હાઈ થઈ જશે તો આ કન્ડિશનને શું કહેવામાં આવે છે પોલીસિસ્થેમિયા કહેવામાં આવે છે એની અંદર શું થશે આરબીસીનું લેવલ છે નોર્મલ ઘટના વધી જાય છે ટુ ટાઈપ્સની અંદર એને ડિવાઈડ કરવામાં આવે છે પ્રાઇમરી એન્ડ સેકન્ડરી પ્રાઇમરી પોલીસિસ્તેમિયા ઓર ધી પોલીઓપથેમિયા સોરી પોલિસિસ્થેમિયા વેરા કહેવામાં પણ આવે છે પ્રાઇમરી પોલિસિસ્થેમિયા ઓર પોલિસિસ્થેમિયા વેરા પણ કહેવામાં આવે છે તો પ્રાઇમરીની અંદર શું આવશે ફર્સ્ટ ફર્સ્ટ વન અહીંયા જોવાનું છે ઇટ કોલ્ડ એજ પોલીસિસ્થેમિયા વેરા કહેવામાં આવે છે ઇટ ઇઝ અ પ્રોલિફેક્ટિવ ડિસોર્ડર ઇન વિચ ધિનોઇડ સ્ટીમ સેલ સીમ ટુ હેવ ધ એસ્કેપ્ડ નોર્મલ કંટ્રોલ મિકેનિઝમ્સ આની અંદર શું થશે પ્રોલિફરેટિવ ડિસઓર્ડર છે પોલિફરેટિવ ડિસોર્ડર છે તો શું કરશે તો કે શેના કારણે જોવા મળે છે સ્ટીમ સેલ છે એનું હેવ ધ એસ્કેપ એટલે કે ઇન્ક્રીઝ ધ નંબર એ રેપિડલી છે એનો ગ્રોથ થશે એનું જે પ્રોલિફરેટિવ સેલ છે એનું નોર્મલ નોર્મલ કરતાં એનું નંબર છે એટલે કે એનું એબનોર્મલ ડિવિઝન્સ એબનોર્મલ અમાઉન્ટ છે એ વધવા લાગે છે શેના કારણે તો કે ઇટ કોઝ બાય ધી બોનમેરો ટુ મેક ધ ટુ મેની સેલ મેરો છે એ મેની સેલ છે એને ડેવલોપ કરવા લાગે છે એના કારણે આ કન્ડિશન છે એ જોવા મળે છે એટલે કે એસેપ્ટ નોર્મલ કંટ્રોલ મિકેનિઝમ્સ એટલે કે નોર્મલ એસેપ્ટ એ કમ્પ્લીટ છે એ કંટ્રોલ કરી શકતું નથી જે નોર્મલ કંટ્રોલ મિકેનિઝમ્સ છે એને એ કંટ્રોલ કરી શકતું નથી શું થશે તો કે બોન મેરો છે એ મેની સેલ છે એનું પ્રોડક્શન્સ કરવા લાગે છે રેપિડલી છે એના નંબ નંબર છે એ ઇન્ક્રીઝ થવા લાગે છે નોર્મલ કરતાં અને એ કંટ્રોલ કરી શકતું નથી ઇડિયોલોજી શું આવશે તો કે હાઈપોક્ઝિયા કન્ડિશન સ્મોકિંગ ક્રોનિક ઓબસ્ટ્રેક્ટિવ પલ્મોનરી ડીઝીઝ રિનલ સેલ કાર્સિનોમા એટલે મીન્સ કે કેન્સર તો એના કારણે છે એ પ્રાઇમરી પોલીસિસ્ટેમિયા જોવા મળે છે સાઇનમ સિમ્ટમ્સ શું જોવા મળશે તો કે સ્પ્લિનો મેગાલિસ સ્પ્લીન છે કેવી થઈ જશે એબનોર્મલી એનું એન્લાર્જમેન્ટ જોવા મળે છે હેડેક ડિઝીનેસ ટિટાની એટલે કે ટીટાની એની અંદર શું થશે તો કે પરસેપ્શન છે એની અંદર પરસેપ્શન કેવું થઈ જશે તો કે ઇટ ઇઝ અ પરસેપ્શન ઓફ ધી નોઈઝ ઓર ધી રિંગિંગ ઇન ધ ઈયર એક વન ટાઈપ ઓફ ધી સિમ્ટમ્સ છે કોઈ ડિસઓર્ડર નથી એટલે કે લાર્જ અમાઉન્ટની અંદર છે એને નોઈઝ લાગે છે અને એ નોઈઝ ક્યાં રિંગિંગ થશે ઇયરની અંદર તો કે એનો વોઇસ કેવો એની ફ્રીક્વન્સી કેવી થઈ જશે ઇયરની અંદર હાઈ થઈ જશે આ એક વન ટાઈપ ઓફ ધી સા સિમ્ટમ્સ છે સાઇનમ સિમ્ટમ્સ છે નેક્સ્ટ વન ફટી પેરાસ્થેસિયા એટલે કે એબ્નોર્મલ સેન્સેશન જોવા મળે છે પેરાસ્થેસિયાની થેસિયસની અંદર છે એ એબનોર્મલ સેન્સેશન જોવા મળે છે કમ્પ્લીટ એ ફીલ કરી શકતું નથી બર્નિંગ સેન્સેશન ઇન ધ ફિંગર ઓર ટોની અંદર ડિસેપનિયા થ્રોમ્બોફેબ્લાઇટીસ ઇન્ફ્લામેશન્સ ઇન ધ આર્ટરી એટલે કે વેન એની વેન છે એની અંદર શું જોવા મળે છે ઇન્ફ્લામેશન જોવા મળે છે એન્જી એન્જીના ક્યુલુડિકેશન્સ એટલે કે જે બ્લડ વેસલ્સ વન ટાઈપ ક્યુલુડિકેશન્સ મીન્સ તો પેઇન જોવા મળે છે જેના કારણે તો કે બ્લડ વેસલ્સ આર્ટરી છે એ નેરોઈંગ થવાથી બ્લડ સપ્લાય છે એ કમ્પ્લીટ થઈ શકતી નથી તો પેઇનફુલ સેન્સેશન છે એ આની આ કન્ડિશનની અંદર જોવા મળે છે આરબીસીની અમાઉન્ટની અંદર એની અકોર્ડિંગ એના અમાઉન્ટને અકોર્ડિંગ છે એ બ્લડ વેસલ્સ કેવી જોવા મળે છે નેરોઇંગ જોવા મળે છે એનો ફ્લો હાઈ થવાથી તેમાં પેઇનફુલ સેન્સેશન જોવા મળે છે એને શું કહેવામાં આવે છે એન્જિન ફ્લ્યુડિકેશન્સ મેનેજમેન્ટની અંદર શું આવશે તો કે ફ્લેબેલેક્ટોમી એટલે કે રિમૂવ ધી બ્લડ ફ્રોમ ધી સર્ક્યુલેટરી સિસ્ટમ્સ જે અફેક્ટેડ પાર્ટ છે તેમાંથી બ્લડ ફ્લુઇડ છે એને રિમૂવ કરવામાં આવે છે સર્ક્યુલેટરી સિસ્ટમમાંથી આર્ટરી ઓર્વેન ફ્રોમ ધી આઉટ ઓફ ધી બોડી એટલે કે એમાંથી સ ફ્લુઇડ છે એને રિમૂવ કરવામાં આવે છે હાઇડ્રોક્સુરિયા ઇટ ઇઝ રેડિયોએક્ટિવ સોર્સ વિચ હેલ્પ ટુ ધી સપ્રેસ ધ બોન મેરો ફંક્શન્સ હાઇડ્રો સૂર્યા શું છે તો કે રેડિયોએક્ટિવ સોર્સ છે એના થ્રુ છે શું કરવામાં આવે છે બોનમેરો છે એનું ફંક્શનને સપ્રેસ એટલે કે ઓછું કરી દેવામાં આવે છે જેના કારણે છે એ પોલ્યુ પ્રોલિફ્રેટિવ જે સેલ છે એનું ડિવિઝન છે એનું ઇન્ક્રીમેન્ટ છે એ ઓછું કરે યુઝ ધ એસ્પિરિન ડ્રગ ટુ પ્રિવેન્ટ ધ થ્રોમ્બોટિક કોમ્પ્લિકેશન્સ એટલે કે થ્રોમ્બોટિક કોમ્પ્લિકેશન છે એને રિડ્યુસ કરવા માટે પહેલેથી શું આપવામાં આવે છે એસ્પિરિંગ ડ્રગ એન્ટી ઇન્ફ્લેમેટરી એના જે એનર્જેટ્રી કોએગ્યુલેટ આ બધી મેડિકેશન્સ છે એ આપવામાં આવે છે અને મલ્ટિવિટામિન સપ્લિમેન્ટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે નેક્સ્ટ ટાઈપ આવે છે સેકેન્ડરી પોલીસિસ્ટેમિયા સેકન્ડરી પોલિસિસ્ટેમિયા એટલે શું તો કે ઇટ ઇઝ અ કોઝ બાય ધી એક્સેસિવ પ્રોડક્શન ઓફ ધી ઇરિથ્રોપોઈટિંગ શેના કારણે જોવા મળે છે તો કે એક્સેસિવ પ્રોડક્શન ઓફ ધી ઇરિથ્રો પોઇટિંગના કારણે છે એ જોવા મળે છે સેમ એઝ ઇટિયોલોજી શું આવશે તો કે આગળ આપણે જોયું એ જ હાઈપોક્ઝિયા કન્ડિશનના કારણે સ્મોકિંગના કારણે ક્રોનિક ઓબ્સેક્ટિવ પલ્મોનરી ડિઝીઝના કારણે એન્ડ રિનલ કેન્સરના કારણે છે એ જોવા મળે છે એને મેનેજમેન્ટ પણ આગળ આપણે જોયું એ જ રીતે એટલે બ્લેક્ટોમી કરવામાં આવે છે હાઇડ્રોક્સિયા યુરિયા આપવામાં હાઇડ્રોક્સ યુરિયા આપવામાં આવે છે ધેન એસ્પિરિન આપવામાં આવે છે મલ્ટીવિટામિન સપ્લિમેન્ટ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે નેક્સ્ટ કન્ડિશન છે લુકોપનિયા લુકોપનિયા મીન્સ શું તો કે ઇટ ઇઝ અ કન્ડિશન ઇન વિચ ધેર આર ધ

નોર્મલ રિઝલ્ટ ફ્રોમ એટલે કે ન્યુટ્રોપેનિયા મીન્સ કે ડિસમીન્સ ધ ન્યુટ્રોફિલ્સ ન્યૂટ્રોફિલ્સ છે એનું ઓછા અમાઉન્ટને શું કહેવામાં આવે છે ન્યુટ્રોપેનિયા લિમ્ફોપેનિયા મીન્સ તો લિમ્ફોસાઇટ્સ છે એનું લો અમાઉન્ટને લિમ્ફોપેનિયા કહેવામાં આવે છે ન્યુટ્રોપેનિયા ધ પ્રેઝન્સ ઓફ ધ એબનોર્મલી ફ્યુ ન્યુટ્રોફિલ્સ ઇન ધ બ્લડ લીડિંગ ટુ ઇન્ક્રીઝ સસેપ્ટિબિલિટી ટુ ધી ઇન્ફેક્શન્સ મીન્સ કે ન્યુટ્રોફીલ્સ છે એ એનું એબનોર્મલી એટલે કે એનું પ્રેઝન્સ એ કેવા હોય છે લો અમાઉન્ટની અંદર હોય છે જેના કારણે એટલે કે ધ પ્રેઝન્સ ઓફ ધ એબનોર્મલી ફ્યુ ન્યુટ્રોફીલ્સ ઇન ધ બ્લડ લીડિંગ ટુ ધી ઇન્ક્રીઝ સસેપ્ટિબિલિટી ટુ ધી ઇન્ફેક્શન્સ એનું લો અમાઉન્ટના કારણે ઇન્ફેક્શન્સ લાગવાના ચાન્સ છે એની સસેપ્ટિબિલિટી છે કેવી થઈ જશે ઇન્ક્રીઝ થઈ જશે ન્યુટ્રોફિલ્સ છે એ બ્લડની અંદર ઓછા અમાઉન્ટમાં હોય છે જેના કારણે છે ઇન્ફેક્શન લાગવાની સસેપ્ટિબિલિટી છે એ ઇન્ક્રીઝ થઈ જાય છે કોઝ ઓસ્ટાય એપ્લાસ્ટિક એનિમિયા ડ્યુ ટુ ધી મેડિકેશન્સ ઓર ડ્યુટી ડ્યુ ટુ ધી મેડિકેશન્સ ઓર ધી ટોક્સિન્સ મેટાલેસ્ટિક કેન્સર લિમ્ફોમા યુકોમિયા કેન્સરના કારણે કોઈપણ કેન્સરિયસ કોઝિસના કારણે માઇલોડિપ્સેપ્લાસ્ટિક સિન્ડ્રોમ આગળ આપણે જોઈ લીધું એ કિમોથેરાપી રેડિયેશન્સ થેરાપી ઇન્ફેક્ટિવ ગ્રેન્યુલો સાઇટોપે સાઇટોપિસના કારણે એટલે કે એની અંદર શું થશે તો કે બોન મેરો છે એ એની અંદર લાર્જ બોનમેરો છે એનું ઇન્ફ્લામેશન્સ જોવા મળે છે મેગાલોબ્લાસ્ટિક એનિમિયા ડબલ્યુ આરબીસી છે એ કેવા થઈ જશે લાર્જ થઈ જશે ઇન્ક્રીઝ ટેસ્ટ રિડક્શન્સ ઓર ધી ન્યૂટ્રોફિલ્સ ટેસ્ટ રિડક્શન્સ ઓફ ધી ન્યુટ્રોફિલ્સ ન્યૂટ્રોફિલ્સ છે એની ટેસ્ટ રિડક્શન્સ કન્ડક્ટ કરવામાં આવે છે એના કારણે હાઈપ સ્પ્લેનિઝમ્સ એટલે કે સ્પ્લિન છે એનું ઓવરએક હાઇપસ્પ્લેનિઝમ્સની અંદર શું થશે સ્પ્લિન છે એનું ઓવરએક્ટિવ એટલે કે એનું વધારે પડતી એક્ટિવના કારણે એક્ટિવિટીઝના કારણે શું થશે તો કે બ્લડમાંથી છે એ રિમૂવ ધી બ્લડ સેલ ફ્રોમ ધી બ્લડ સ્ટ્રીમ બ્લડ સેલ છે એને રિમૂવ કરે છે ન્યુટ્રોફિલ્સ છે લિમ્ફોસાઇટ છે આ બધાને ડબલ્યુબીસી છે એ બધાને શું કરે છે બ્લડ સ્ટ્રીમમાંથી રિમૂવ કરે છે ત્યારબાદ આવે છે મેડિકેશન્સ ઇન ધ ઇન્ડક્ટ એટલે કે લો લાર્જ અમાઉન્ટની અંદર મેડિકેશન્સ લેવાથી ઇમ્યુલોજીકલ ડિસઓર્ડર છે કોઈપણ ઇમ્યુનોલોજીકલ ડિસોર્ડરના કારણે યુપસરી થ્રોમ્બોસ્ટસ એટલે કે એની અંદર શું થશે તો કે ઓટો ઇમ્યુન ડિઝીઝ છે એની અંદર એ સ્લો રેડ પેચ એટલે કે સ્કીન ઉપર છે એ પેચીસ જોવા મળે છે એ વન ટાઈપ ઓફ ધી ઇન્ફેક્શન છે નેક્સ્ટ વન વાયરસના કારણે છે એ લ્યુકોપિનિયા જોવા ન્યુટ્રોફિનિયા જોવા મળે છે નેક્સ્ટ વન મેનેજમેન્ટ મેનેજમેન્ટની અંદર બોન બોનમેડો ટ્રાન્સપ્લાન્ટેશન્સ યુઝ ઓફ ધી ગ્રો ફેક્ટર એક્ઝામ્પલ યુઝ ઓફ ધી ગ્રો ફેક્ટર એટલે કે ગ્રેન્યુલેટરી માઇક્રોફાઈઝ ક્લોનિન સ્ટિમ્યુલેટરી ફેક્ટર જીએમસીએસએફ કેન બી ધી ઇફેક્ટિવ એટલે કે ગ્રો ફેક્ટરમાં જે જે વસ્તુ અફેક્ટ કરાયું છે એને શું કરવામાં આવે છે આઈડેન્ટિફાઈ કરી અને એને મેનેજ કરવામાં આવે અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન્સ કરવામાં આવે છે નેક્સ્ટ વેન લ્યુકોસાઇટોસિસ એન્ડ ધ લ્યુકો લ્યુકેમિયા લ્યુકોસાઇટોસિસ એન્ડ લ્યુકેમિયાની અંદર શું થશે તો કે ધ ટર્મ્સ લ્યુકોસાઇટોસિસ રિફર ટુ કે ધ ઇન્ક્રીઝ લેવલ ઓફ ધી ડબલ્યુબીસી લ્યુકોસાઇટોસિસ મીન્સ કે ડબલ્યુ છે એનું અમાઉન્ટ કેવું થઈ જશે હાઈ થઈ જાય હાઈ થઈ જશે ને લ્યુકોપેનિયાની અંદર એ ડબલ્યુ છે એનું અમાઉન્ટ ઓછું થઈ જશે ઇન ધ સર્ક્યુલેશન્સ ટિપિકલી ઓનલી વન ધ સ્પેસિફિક સેલ ટાઈપ્સ ઇઝ ઇન્ક્રીઝ એટલે કે ઓનલી વન સ્પેસિફિક સેલ છે એ એનું પ્રોડક્શન છે એ સર્ક્યુલેટરી સિસ્ટમની અંદર છે એ ઇન્ક્રીઝ થઈ જાય છે ઇન્ક્રીઝ ન્યુટ્રોફિલ શું થઈ જશે ન્યુટ્રોફિલ્સ છે એનું અમાઉન્ટ છે એ ઇન્ક્રીઝ થઈ જાય છે ઇટિયોલોજીની અંદર આવે છે મેલિગનેન્સી કોઈપણ કેન્સરિયસ ટ્યુમર મેલિગ્નન્ટ થવાના કારણે શું જોવા મળે છે લ્યુકોસાઈટોસિસ જોવા મળે છે નેક્સ્ટ કન્ડિશન આવે છે એક્યુટ માઇલોઇડ લ્યુકેમિયા એક્યુટ માઇલોડ લ્યુકેમિયાની અંદર શું થશે તો કે એક્યુટ માઇલોઇડ લ્યુકેમિયા રિઝલ્ટ ફ્રોમ ઇઝ ડિફેક્ટ ઇન ધ હી Hematopoietic stem cells that the differentiated granulocytes granulocyte as the neutrophils, basophils, eosinophils, erythrocytes, and platelets. Acute myeloid leukemia ani defect in the હિમેટોપોઇટિક એટલે કે આ બધા જે સ્ટીમ સેલ્સ છે હિમેટોપોઇટિક બ્લડની અંદર જે કંઈ પણ સ્ટીમ સેલ્સ રહેલા છે એની અંદર ડિફેક્ટ જોવા મળે છે એટલે કે ન્યુટ્રોફિલ્સ છે બેઝોફીલ્સ છે ઇઓસિનોફિલ્સ છે ઇરિથ્રોસાઇટ પ્લેટિલાઇટ આ બધાની શું જોવા મળે છે એબનોર્માલિટી જોવા મળે છે ડિફેક્ટ જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે એક્યુટ માઇલોઇડ લ્યુકેમિયા કહેવામાં આવે છે એક્યુટ માઇલોઇડ લ્યુકેમિયા એટલે કે હિમેટોપોયટિક બધા સેલ બ્લડ સ્ટીમની અંદર રહેલા સેલ્સ સ્ટીમ સેલ્સ એનું ગ્રેન્યુલેશન્સ જોવા મળે છે ડિફરન્ટલી ગ્રેન્યુલેશન્સ થાય છે ન્યુટ્રોફિલ્સ છે બેઝોફિલ્સ છે ઇરોસીનોફિલ દેન ઇરિથ્રોસાઇટ એન્ડ પ્લેટિલેટ આ બધાનું કયા કોઝના કારણે તો કે એજ અબોવ ધી સિક્સટીન ઇયર હ્યુમન પેપિલોમા વાયરસ એ શું કરે છે ઇન્ફેક્શન સ્પ્રેડ કરે છે રેડિયેશન્સ થેરાપી કિમોથેરાપી લોંગ ટર્મ યુઝ ઓફ ધી સ્ટિરોઇડ ડ્રગ ધેન મેલિગ્નેન્સી ઇન ધી બોન એટલે કે ઓસ્ટિયોકાર્સિનોમા બોનની અંદર કેન્સરિયસ મેલેગ્નન્ટ છે એ ટ્યુમર ડેવલપ થવાના કારણે જોવા મળે છે સાઇનમ સિમ્ટમ્સ શું જોવા મળશે તો કે ઇન્ક્રીઝ ધ રિસ્ક ઓફ ધી ઇન્ફેક્શન્સ ઇન્ફેક્શન લાગવાના ચાન્સ કેવા થશે ઇન્ક્રીઝ થશે ફીવર ઇન્ક્રીઝ ધ રિસ્ક ઓફ ધી બ્લીડિંગ એબનો એબડોમિનલ પેઇન ડ્યુ ટુ ધી મેગાલી એન્ડ હિપેટો મેગાલી લિવર અને સ્પ્લીન છે એન્ડલાસ્ટ થવાના કારણે શું જોવા મળે છે એબડોમિનલ પ્લે પેઇન જોવા મળે છે ઇન્ફ્લામેશન્સ ઓફ ધી ગમ ગમની અંદર ઇન્ફેક્શન્સ લાગે છે હાઈપર પ્લેઝિયા હાઈપર પ્લેઝિયા મીન્સ ઇન્ક્રીઝ ધ રિસ્ક ઓફ ધી ઇન્ફ્લામેટેડ ગમ બોન પેઇન ડિસેપ્નિયા વીકનેસ ડ્યુટી ધી હાઈપોક્ઝેમિયા વીકનેસ ડ્યુટીથી હાઈપોક્ઝેમિયા ઓક્સિજન લેવલ છે કેવું થઈ જશે ઓછું થેરાપીની અંદર શું આપવામાં આવે છે તો કે ઇટ ટિપિકલી ઇનવોલ્વ હાઈ હાઈડોઝ ટુ ધી સિસ્ટેરેબિન ક્રિસ્ટલ એ શું કરે છે તો કે મેટાબોલાઇઝ કરે છે એન્ડ બ્યુનો રેબી રેબીસિલ્સ એ શું કરે છે સિસ્ટોસાઇન્સ એરોબિનોસાઇટ્સ એન્ડ ટ્રી ટ્રીફોસ્ફેટ આ બધી ડ્રગ છે એ શું કરે છે તો કે મેટાબોલાઇઝ કરે છે એને ઇન્ટ્રો ઇન્ટ્રોડક્સ ઇન્ટ્રોડ્યૂસ કરવામાં આવે છે બોડીની અંદર એટલે કે ઇટ ટિપિકલી ઇન્વોલ્વ હાઈ ડોઝ હાઈ ડોઝની અંદર છે એ આપવામાં આવે છે સિસ્ટોસાઇન્સ એરેબિનોસાઇટ્સ ટ્રિફોસ્ફેટ આપવામાં આવે છે જે મેટાબોલાઇઝ કરે છે મિટોક્સેક્ટેનોઝોન્સ એ એન્ટિબાયોટિક એન્ટિબાયોટિક રૂપે છે એ વર્ક કરે છે ધેન નોવેટ્રોન્સ ઓર ઓર્ધ યુબિસિન્સ આપવામાં આવે છે આ શું છે એન્ટિબાયોટિક છે કેશોન આવે છે કિમોથેરાપી એન્ટીમેટાબોલિબોલિક્સ એન્ટીબાયોટિક એન્ટી કેન્સરિયસ ડ્રગ આપવામાં આવે છે અને મેરો ટ્રાન્સપ્લાન્ટેશન્સ કરવામાં આવે છે લિમ્ફોમેન્સ નેક્સ્ટ વન લિમ્ફોમેન્સ લિમ્ફોમેન્સ એટલે શું તો કે કેન્સર ઇન ધ લિમ્ફેટિક સેલ્સ ઓર ઓર્ગન લિમ્ફેટિક સેલ્સની અંદર છે એ કેન્સરિયસ કોઝિસ જોવા મળે છે કેન્સર જોવા મળે છે અથવા તો ઓર્ગનની અંદર તેને શું કહેવામાં આવે છે લિમ્ફોમેન્સ કહેવામાં આવે છે લિમ્ફનોડ છે એને અફેક્ટ કરે છે સ્પ્લીન છે એને અફેક્ટ કરે છે થાઇમસ છે એને અફેક્ટ કરે છે ધ Lymphomas are the neoplasms of the cell of the lymphoid origins. Lymph are lymphomas. In a neoplasms, in a cell, in a lymphoid organs, in the This tumor, unusually started in the lymph nodes, but can involve the lymphoid tissue in the spleen. શું કરશે તો કે ટ્યુમર અનયુઝલી સ્ટાર્ટેડ ક્યાં સ્ટાર્ટ થાય છે તો કે લિમ્ફ લિમ્પનોડ છે ત્યાં સ્ટાર્ટ કરે છે બટ સને અફેક્ટ કરે છે એના ટિશ્યુ છે એને પણ અફેક્ટ કરે છે સ્પ્લિન આગળ આપણે જોવી થાઈમસ એ બધાને શું કરે છે એ અફેક્ટ કરે છે મેઇનલી એને ટુ ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે હોગનિક ડિઝીઝ એન્ડ નોન હોગનિક ડિઝીઝ કહેવામાં આવે છે ફર્સ્ટ વન છે હોગનિક ડિઝીઝ એની અંદર શું તો હોગનિક ડિઝીઝ શું છે તો કે કેન્સર પાર્ટ એ શું છે તો કે ઇમ્યુન સિસ્ટમ છે એને પણ અફેક્ટ કરે છે ઇટ ઇઝ અ રિલેટિવલી રેર રેરલી છે એ જોવા મળે છે કેન્સરિયસ પાર્ટ છે એટલે કે ઇમ્યુન સિસ્ટમ છે ત્યાં કેન્સરિયસ સેલ છે એ ડેવલોપ કરે છે ઇટ ઇઝ અ સમ વોટ મોર કોમન ઇન ધ મેન ધેન વુમન એન્ડ હેઝ ધ ટુ રેક ઓફ ધી મેઇનલી શેમાં જોવા મળે છે તો કે મેલની અંદર છે વુમન કરતાં મેલ છે મેલ છે એની અંદર વધારે જોવા મળે છે ઇન્સિડન્સ વન ઇન ધ અર્લી ક્યારે જોવા મળે છે તો કે અર્લી ટ્વેન્ટી ફાઈવ એન્ડ ધ આફ અધર આફ્ટર ફિફ્ટી યર ઓફ ધી એજ ટ્વેન્ટી ફાઈવ યર પહેલાં અથવા તો ફિફ્ટી યર પછી છે મેઇનલી જોવા મળે છે ધ ડિઝીઝ સ્પ્રેડ બાય ધ કન્ટિન્યુઅસ એક્સટેન્શન્સ અલોંગ એન્ડ ધ લિમ્ફોટિક સિસ્ટમ્સ ઇન્ફેક્શન્સના કારણે કન્ટિન્યુઅસ એક્સટેન્શન્સ ઇન્ફેક્શન્સ છે એના કારણે પણ લિમ્ફેટિક સિસ્ટમ છે એને અફેક્ટ કરે છે અને એબનોર્મલ ડિવિઝન્સ થવાના કારણે ઇટિયોલોજી શું આવશે તો કે ધ કોઝ ઓફ ઇટ્સ ઇન ધ અનનોન બટ ધ વાય વાયરલ ઇટીયોલોજી ઇઝ સસેપ સસ્પેક્ટેડ એનો જે કોઝ છે મેઇન કોઝ છે એ કેવો છે અનનોન છે બટ વાયરલ ઇડિયોલોજી કેવી છે તો સસ્પેક્ટેડ છે એટલે કે એના ઉપરથી એના ચાન્સ છે તો વાયરલની અંદર શું આવશે કયા વાયરસના કારણે ધ એસ્પેક્ટિંગ ધ બાર વાયરસ હેવ ધ બિન ધ ફાઉન્ડ ઇન ધ ફોર્ટી પર્સન્ટેન ટુ ફિફ્ટી ફિફ્ટી બાર વાયરસ છે એના કારણે જોવા મળે છે ફોર્ટી ટુ ફિફ્ટી પર્સન્ટેજ એના ચાન્સ છે જેના કારણે શું જોવા મળે છે હોર્કિંગ્સ ડિઝીઝ જોવા મળે છે સાઇનમ સિમ્ટમ્સ શું જોવા મળે છે હોર્કિંગ ડિઝીઝના તો કે પેઇન જોવા મળે છે એન્લાર્જમેન્ટ ઓફ ધી લિમ્ફનો લિમ્ફની અંદર છે એ કેન્સરિય સેલ ડિવિઝન્સ થયું છે ઇન્ફેક્શન લાગેલું છે તો એન્લાર્જ જોવા મળશે ડિસેપનિયા પ્રુરિસ્ટ એટલે કે સ્કિન છે અનકમ્ફર્ટેબલ ઇરિટેબલ ઇરિટેશન સેન્સેશન છે એવું ફીલ કરે છે કફિંગ પલ્મોનરી ઇન્ફ્યુઝન એટલે કે ચેસ્ટ છે આગળ આપણે જોયું જોઈ લીધું તો કે લંગ અને ચેસ્ટ છે એ બેની વચ્ચે છે એ મ્યુકસ સિક્રિશન્સ થતું જોવા મળે છે જોન્ડીસ એબડોમિનલ પેઇન બોન પેઇન ફીવર વિધાઉટ ચિલ્સ ફીવર જોવા મળે છે બટ વિધાઉટ ચિલ્સ ટ્રેકિંગ સ્વેટ એટલે કે નાઇટની અંદર છે એ સ્વેટિંગ જોવા મળે છે વેઇટ લોસ પુઅર સ્કીન સેન્સિટિવિટી આગળ આપણે જોઈ લીધું પ્યુરિટી એટલે કે સ્કિન છે અનકમ્ફર્ટેબલ જોવા મળે છે અને આની અંદર શું થશે એની સેન્સિટિવિટી છે એ કેવી થઈ જશે એકદમ પુઅર થઈ જાય છે ડાયગ્નોસ્ટિક કઈ રીતે કરવામાં આવે છે તો કે એક્ઝિશનલ્સ લિમ્ફનોડ બાયોપ્સી ફિઝિકલ એક્ઝામિનેશન્સ ડબલ સીબીસી કાઉન્ટ પ્લેટલેટ કાઉન્ટ ઇએસઆર ઇરિથ્રો થ્રોમ્બોસાઈ ઇરિથ્રો થ્રોમ્બોસાઇટ સાઇટોસેસન્સ બોનમેરો બાયોપ્સી દ્વારા છે એને શું કરવામાં આવે છે ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે મેનેજમેન્ટની અંદર રેડિયેશનલ થેરાપી ઓબ્વિયસલી કેન્સરિયસ કોર્સ છે તો કે રેડિયેશનલ થેરાપી કિમોથેરાપી એન્ડ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશન્સ કરવામાં આવે છે હવે આવે છે સેકન્ડ ટાઈપ્સ સેકન્ડ ટાઈપ શું છે તો કે નોન હોર્ડકિંગ્સ લિમ્ફોમા એની અંદર શું થશે તો કે ઇટ ઇટ આર ધ હેટ્રોજીનસ ગ્રુપ ઓફ ધી કેન્સર્સ ધેટ ધ ઓરિજિનેટ ફ્રોમ ધી નિયોપ્લાસ્ટિક ગ્રોથ ઓફ ધી લિમ્ફોઇડ ટિશ્યુ હેટ્રો એટલે કે ઓપોઝિટ જીન્સ છે ગ્રુપ ઓફ ધી કેન્સરિયસ ધેટ ધ ઓરિજિનેટ ફ્રોમ ધી નિપ્લાસ્ટિક ગ્રોથ ઓર ધી લિમ્ફોઇડિક ટિશ્યુ લિમ્ફોટિક ટિશ્યુની અંદર નિયોપ્લાસ્ટિક છે એ ડેવલોપ થાય છે અને એના જીન્સ છે હાઇડ્રોજન્સ એટલે કે ઓપોઝિટ છે કેવો હોય છે બીજાથી ઓપોઝિટ હોય છે અને લિમ્ફોટિક ટિશ્યૂ છે ત્યાં નિયોપ્લાસ્ટિક કેન્સરીય કોષ છે એ ડેવલોપ થવાનું સ્ટાર્ટ થાય છે મોસ્ટ નોન નોન હોર્કિંગ ધ લિમ્ફ લિમ્ફોમન્સની અંદર શું થશે તો કે ઇન્વોલ્વ ધ મેલિગનેન્ટ બી લિમ્ફોસાઇટ બી લિમ્ફો ટી લિમ્ફોસાઇટ એન્ડ બી લિમ્ફોસાઇટ છે એમાંથી મેઇનલી કોને અફેક્ટ કરે છે બી લિમ્ફોસાઇટ છે એને અફેક્ટ કરે છે નેક્સ્ટ વન ઇટ્યુલોજી તો કે વાયરલ ઇન્ફેક્શન્સ એક્સપોઝ ટુ ધ પ્રેટીસાઇડ્સ એટલે કે પેસ્ટિસાઈડની અંદર શું થશે તો કે માઇક્રો ઓર્ગેનિઝમ સોલ્વેન્ટ્સ એટલે કે ઇન્ફેક્ટેડ લિક્વિડ વન ટાઈપ ઓફ ધી લિક્વિડ કહીને સોલ્વેન્ટ્સની અંદર તો કે એના કારણે છે ઇન્ફેક્ટેડ વસ્તુ છે એના કારણે છે શું જોવા મળે છે નોન હોર્કિંગ્સ લિમ્ફોમ્સ જોવા મળે છે સાયનમ સિમ્ટમ્સ શું જોવા મળશે આ કન્ડિશનની અંદર તો કે અનઇન્ટેન્શનલ વેઇટ લોસ અનઇન્ટેન્શનલ વેઇટ લોસ કેવો થઈ જાય અનઇન્ટેન્શનલ એક્સેપ્ટ શું કહેવાય એની કોઈ પણ પ્રકારની એક્સપેક્ટેશન હશે નહીં રિકરન્ટલી ફીવર કન્ટિન્યુઅસ એટલે કે કન્ટિન્યુઅસ ફીવર જોવા મળે છે મેનેજમેન્ટ શું આપવામાં આવે છે તો કે રેડિએશનલ થેરાપી કિમોથેરાપી એન્ડ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશન્સ આપવામાં આવે છે નેક્સ્ટ કન્ડિશન આવે છે મલ્ટિપલ માયલોમા મલ્ટીપલ માયલોમા મીન્સ શું થશે તો કે ઇટ ઇઝ અ મેલેગ્નન્ટ ડિસો ડિઝીઝ કેવો છે તો કે ઇટ ઇઝ અ મેલિગ્નેન્ટ ડિઝીઝ ઓફ ધી મોસ્ટ મેચ્યુર ફ્રોમ ધી બી લિમ્ફોસાઇડ ધ પ્લાઝમા સેલ એટલે કે મેરો છે એને અફેક્ટ કરે છે ઇટ ઇઝ અ નોટ એ ધ ક્લાસિફાઈડ લિમ્ફોમા વન ટાઈપ ઓફ ધી શું છે તો કે લિમ્ફો લિમ્ફેટિક કેન્સર છે એ શું કરે છે ઇમ્યુન સિસ્ટમ છે એને અફેક્ટ કરે છે કિડની આરબીસી આ બધાને શું કરે છે એ અફેક્ટ કરે છે બોન છે એ બધાને અફેક્ટ કરે છે અને વન ટાઈપ ઓફ ધી કેવું છે તો કે કેન્સરિયસ કોલ્સ છે એટલે કે વન એક કરતાં વધારે ઓર્ગન છે એને અફેક્ટ કરે છે મેઇનલી ઇન બોન મેરો છે એના કારણે છે એ ડેવલોપ થાય છે આ કન્ડિશનને શું કહેવામાં આવે છે મલ્ટિપલ માઇલોમાં કહેવામાં આવે છે સાઇનમ સિમ્ટમ્સ શું જોવા મળશે તો કે અનલાઇક ધ ઇરી ઇરિથ્રાઈટિસ પેન જોવા મળે છે એટલે કે ટેન્ડ જોવા મળે છે એક કરતાં વધારે બોન છે એની અંદર ટેન્ડરનન્સ જોવા મળે છે ઓસ્ટિયો પ્રોરેસીસ એટલે કે બોન છે એ કેવા થઈ જશે એકદમ વીક થઈ જશે મે બી સીન ઓન ધી બોન એક્સરે એક્સરેની અંદર બોન એકદમ વીક થઈ ગયેલા દેખાશે ધેન નોઝ બ્લીડિંગ હેડેક બ્લર વિઝન્સ હાર્ટ ફેલિયર પેરાસ્થેસીસ એટલે કે એબનોર્મલ સેન્સેશન આગળ આપણે જોઈ લીધું પેરાસ્થેસીએસિસ એટલે કે એબનોર્મલ સેન્સેશન યુ ટુ ધી હાઈપર વિસ્કોસિટી હાઈપર વિસ્કોસિટી એટલે કે બ્લડ ક્લોટ છે એ થઈ શકે બ્લડ કાંટ એબલ ટુ ધી ફ્લો ફ્રીલી એ કમ્પ્લીટ જે આર્ટરીની અંદર છે એ ફ્રીલી મૂવમેન્ટ કરી શકશે ને સર્ક્યુલેશન્સ કરી શકશે ને એટલે કે એની વિસ્કોસિટી છે એ આપણે કહીએ ને કન્જેશન છે એ વન ટાઈપ ઓફ ધી કન્જેશન છે એ કેવું થઈ જશે હાઈ થઈ જશે મેનેજમેન્ટ શું આપવામાં આવે છે તો કે બ્લ મેરો ટ્રાન્સપ્લાન્ટેશન્સ કિમોથેરાપી રેડિયેશન્સ થેરાપી કોટિકોસ્ટિરોઇડ થેરાપી આપવામાં આવે છે ત્યારબાદ આવે છે પ્લેટીલેટ ડિઝીઝ કન્ડિશન્સ પ્લેટિલેટ ડિઝીઝ કન્ડિશનની અંદર ફર્સ્ટ વન છે પ્રાઇમરી થ્રોમ્બોસાઈટેમિયા પ્રાઇમરી થ્રોમ્બોસાઈટેમિયા એટલે શું પ્લેટિલેટની અંદર જોવા મળતા ડિઝીઝ કન્ડિશન આગળ આપણે પહેલાં શું જોઈએ ફર્સ્ટ વન આરબીસીની અંદર રેડ બ્લડ સેલની અંદર ત્યારબાદ ડબલ્યુબીસીની અંદર હવે આવે છે પ્લેટિલેટની અંદર તો કે પ્લેટિલેટની અંદર શું થશે તો કે પ્રાઇમરી થ્રોમ્બોસાયટેમિયાની અંદર ઇટ ઇઝ ધ સ્ટીમ સેલ ડિસઓર્ડર વિચ ધ બોન મેરો એટલે કે શું કરે છે તો કે

ધન એટલે કે એના કરતાં જે એની નોર્મલ લેવલ છે એના કરતાં પણ શું થઈ જશે એનું અમાઉન્ટ છે કેવા થઈ જશે હાઈ થઈ જશે એટલે કે પ્લેટિલેટ છે એ રેરલી એનું પ્રોડક્શન છે એ પ્લેટિલેટ છે એનું પ્રોડક્શન છે એ વધારે જોવા મળે છે રેરલી બ્લડ ક્લોટિંગ આ કેવું છે બ્લડ ક્લોટિંગ ડિસોર્ડર છે રેરલી જોવા મળે છે આ કન્ડિશનને શું કહેવામાં આવે છે પ્રાઇમરી થ્રોમ્બોસાઈમિયા કહેવામાં આવે છે એટલે કે એની અંદર શું થશે તો કે બોનમેરો છે એ પ્લેટિલેટનું પ્રોડક્શન્સ છે એ લાર્જ અમાઉન્ટની અંદર કરે છે જેના કારણે છે એ બ્લડ ક્લોટિંગ આ વન ટાઈપ ઓફ ધી બ્લડ ક્લોટિંગ ડિસોર્ડર છે પ્લેટિલેટ સાઇઝ મે બી એબનોર્મલ એની સાઇઝ કેવી થઈ જશે એબ્નોર્મલ ઇટિયોલોજી હાઇપોક્સિયા કન્ડિશન્સના કારણે અને સ્મોકિંગના કારણે નેક્સ્ટ વન સાઇનમ સિમ્ટમ્સ શું જોવા મળે છે તો કે એલિવેટેડ પ્લેટેલેટ કાઉન્ટ એબનોર્મલ લાર્જ અમાઉન્ટની અંદર પેઇનફુલ બર્નિંગ જોવા મળે છે વામનેસ જોવા મળે છે રેડનેસ સ્પિ સ્પ્લિન નો નોમેગાલી સ્પ્લિનોમેગાલી જોવા મળે છે બ્લીડિંગ જોવા મળે છે નમનેસ ટિંગલિંગ જોવા મળે છે એટલે કે ટિંગલિંગ સેન્સેશન્સ કોઈ પિંચ નીડલ છે એ પિંચ કરતું હોય એવું સેન્સેશન જોવા મળે છે વિઝન લોસ એના માટે શું એડવાઈઝ કરીશું તો કે અવોઇડ સ્મોકિંગ આગળ આપણે જોઈ લીધું યુટિયોલોજી શું છે હાઈપોક્સી એન્ડ સ્મોકિંગ તો અવોઇડ સ્મોકિંગ લો ડોઝ ઓફ ધી સ્પિરિટ ટુ ધી પ્રિવેન્ટ ધ થ્રોમ્બો થ્રોમ્બોપ્ટિક કોમ્પ્લિકેશન્સ એના થ્રોમ્બોટિક કોમ્પ્લિકેશન્સ છે એને અવોઈડ કરવા માટે સ્પિરિટ છે આપવામાં આવે છે લો ડોઝમાં હાઇડ્રોક્સે ટુ રિડ્યુસ ધી પ્લેટિલાઇટ કાઉન્ટ એન્ડ ઇન્ક્રીઝ ધ પ્લેટિલાઇટ પ્રોડક્શન્સ ઇન ધ પ્રાઇમરી શું કરે છે તો કે હાઇડ્રોક્સુરિયા આપવામાં આવે છે જે પ્લેટિલાઇટ કાઉન્ટ છે એને રિડ્યુસ કરે છે જેના લીધે શું થશે તો કે બ્લડ ક્લોટિંગ છે એ વધારે જોવા મળે છે શું કરે છે બ્લડ ક્લોટિંગનું વર્ક કરે છે તો આ કન્ડિશનની અંદર બ્લડ ક્લોટિંગ છે એ વધારે જોવા મળે છે તો એના પહેલેથી શું કરવામાં આવે છે પ્રિવેન્ટ કરવામાં આવે છે નેક્સ્ટ કન્ડિશન થ્રોમ્બોસાયટોપેનિયા થ્રોમ્બોસાયટોપેનિયા મીન્સ શું થશે તો કે ઇટ કેન રિઝલ્ટ ફ્રોમ ધી વેરિયસ ફેક્ટર ઇન ડિક્રીઝ ધ પ્રોડક્શન્સ ઓફ ધી પ્લેટિલેટ વિધિન ધ બોનમેરો બોનમેરોની બોનમેરો થ્રુ છે પ્લેટિલેટનું પ્રોડક્શન છે એ કેવું થઈ જશે ઓછું થઈ જશે એ કન્ડિશનને શું કહેવામાં આવે છે થ્રોમ્બોસાઈટોપેનિયા મીન્સ કે પ્લેટિલાઇટ કાઉન્ટ છે એનું નોર્મલ લેવલ કરતાં એનું પ્રોડક્શન છે એ કેવું થઈ જશે ડિક્રીઝ થઈ જશે આ કન્ડિશનને થ્રોમ્બોસાયટોપેનિયા કહેવામાં આવે છે ઇન્ક્રીઝ ધ ડિસ્ટ્રક્શન્સ ઓફ ધી પ્લેટિલાઇટ ઓર ધી ઇન્ક્રીઝ ધ કન્જ્શન્સ ઓફ ધી પ્લેટિલાઇટ એટલે કે એનું ડિસ્ટ્રક્શન છે એ કેવું થઈ જશે ઇન્ક્રીઝ થઈ જશે અને કન્જપ્શન એનો યુઝિસ એટલે કે પ્લેટિલાઇટ છે એ વર્ક કેવું થઈ જશે એનું વધી જશે જેના કારણે છે એનું બોડીની અંદર શોર્ટેજ જણાય છે સાઇનમ સિમ્ટમ્સ શું જોવા મળશે તો કે એક્સેસિવ બ્લીડિંગ એક્સેસિવ મેચ્યુરેશન બ્લીડિંગ પણ જોવા મળે છે કે પ્લેટિલાઇટ છે એ ક્લોટિંગનું વર્ક કરે છે અને એનું પ્રોડક્શન છે બોડીની અંદર ઓછું થવાથી બ્લીડિંગ છે એ વધારે જોવા મળે છે મેનેજમેન્ટની અંદર તો કે પ્લેટિલાઇટ ટ્રાન્સફ્યુઝન્સ કરવામાં આવે છે નેક્સ્ટ કન્ડિશન છે ઇડિયોપેથિક થ્રોમ્બોસ સાઇટોપેનિયા પેનિક પરપ્યુરા આ શું છે તો કે ઇમ્યુન સિસ્ટમ છે એને રિલેટેડ ડિઝીઝ છે એ શું કરે છે તો કે ઇમ્યુન સિસ્ટમ મિસ્ટેકલી શું કરે છે એટેક કરે છે સેના ઉપર પ્લેટિલેટ ઉપર છે એ અટેક કરે છે ઇટ ઇઝ ધ ડિઝીઝ ધેટ ધ અફેક્ટ પીપલ ઓફ ઓલ એજ બટ ઇટ ઇઝ મોર કોમન અમોંગ ધી ચિલ્ડ્રન એન્ડ યંગ વુમન આ મેઈનલી ઇડિયોપેથિક થ્રોમ્બોસાઈટોપેનિયા પરપ્યુરા છે એ શું છે ઇમ્યુન સિસ્ટમને રિલેટેડ ડિઝીઝ છે એટલે કે એ મિસ્ટેકલી શું કરે છે ઇમ્યુન સિસ્ટમ છે એ અટેક કરે છે શેના ઉપર પ્લેટેલાઇટ ઉપર મોર કોમનલી શેનામાં જોવા મળે છે બધી જ એજને અફેક્ટ કરે છે પણ મોર કોમન છે એ ચિલ્ડ્રન અને યંગ વુમન છે એને અફેક્ટ કરે છે જે આર ધ ટુ ફોર્મ્સ ઓફ ધી ઇડિયોપેથિક થ્રોમ્બોસાઇટોપેનિયા પરપ્યુરા એક્યુટ એન્ડ ક્રોનિક ટુ ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે એક્યુટ એન્ડ ક્રોનિક ધ એક્યુટ ફ્રોમ વિચ ધ અકર્સ પ્રિડોમિનેટરી ઇન ધ ચિલ્ડ્રન ઓફ ધી ટેન એટલે કે પ્રાઇમ જે એક્યુટ છે એ ક્યારે જોવા મળે છે મેઇનલી એ ક્યા ક્યારે આઈડેન્ટિફાય થાય છે તો કે ચિલ્ડ્રન છે એ ટેનથી નીચેનું હોય તો ત્યારે છે એ આઈડેન્ટિફાય થાય છે સાઇનમ સિમ્ટમ્સ શું જોવા મળશે આની અંદર તો કે ક્લિનિકલ મેનિફેસ્ટેશનની અંદર આવે છે મેની પેશન્ટ હેવ અ નો સિમ્ટમ્સ એન્ડ ધ લો પ્લેટિલાઇટ કાઉન્ટ્સ અફેક્ટેડ લેસ ધેન ધ ટુ ટ્વેન્ટી થાઉઝન્ડ એમ એમ એટલે કે મેની પીપલ છે એની અંદર સાઇનમ સિમ્ટમ્સ છે અફેક્ટ સાઇનમ સિમ્ટમ્સ છે આઈડેન્ટિફાઈ થતા નથી બટ એનું જે પ્લેટિલાઇટ કાઉન્ટ છે કેવું જણાય છે નોર્મલ જણાય છે એટલે કે ટુ થાઉઝન્ડ સોરી ટ્વેન્ટી થાઉઝન્ડ કરતાં પણ કેવું છે એ લો છે જીઆઈ ટ્રેક છે એ જીઆઈ ટ્રેક એન્ડ પલ્મોનરી સિસ્ટમ વિચ ધન નોન એઝ ધ વેટ પરપ્યુરા એટલે કે જીઆઈ ટ્રેક અને પલ્મોનરી સિસ્ટમ્સ છે એની અંદર એટલે કે વેટ એટલે કે મ્યુકસ છે એનું સરફેસ કેવું જણાય છે મ્યુકસ સરફેસ જોવા મળે છે પેશન્ટ વિથ ધ વેટ પરપ્યુરા એટલે કે મ્યુકસ સરફેસ જોવા મળે છે મેનેજમેન્ટની અંદર તો કે એન્ટિબાયોટિક ઇમ્યુનો સપરેટિવ ડ્રગ લાઈક ધ પેડ્રીસેનોલ ડેક્ઝામિથાઝોન્સ આઈવિગામાં ગ્લોબ્યુલિન ટુ મેન્ટેન ધી પ્લેટલેટ કાઉન્ટ આઈવિગામાં ગ્લોબ્યુલિન્સ આપવામાં આવે છે જે શું કરે છે તો કે પ્લેટલેટ કાઉન્ટ છે એને મેન્ટેન કરે છે પ્લેટલેટ ટ્રાન્સફ્યુઝન્સ હિમોફિલિયસ ઇન્ફ્લુએન્ઝા ધેન મેનિંગ ન્યુમોવેક્સ વેક્સિન આપવામાં આવે છે જે શું કરે છે તો કે પ્રોડક્શન્સ અગેઇન ધી બી ટાઈપ ઓફ ધી ન્યુમોકોકલ સોરી થર્ટીન ટાઈપ્સ ઓફ ધી ન્યુમોકોકલ બેક્ટેરિયા થર્ટીન ટાઈપ્સના ન્યુમોકોકલ બેક્ટેરિયા છે એની સામે એ શું કરે છે ફાઇટ કરે છે તો ન્યુમોવેક્સ વેક્સિન આપવામાં આવે છે નેક્સ્ટ કન્ડિશન આવે છે હિમોફિલિયા હિમોફિલિયા મીન્સ તો કે એ શું છે તો કે હેરિડિટ્રીને અફેક્ટ કરતો ડિઝીઝ છે ટુ હેરિડિટ્રી એની એની અંદર શું થશે તો કે એક્સેસિવ બ્લીડિંગ જોવા મળે છે કન્ડિશન એ શું કહેવા માંડે છે કે બ્લડ ઇઝ નોટ ક્લોટિંગ નોર્મલી હિમોફિલિયાની અંદર શું થશે બ્લડ ઇઝ નોટ ક્લોટિંગ નોર્મલી નોર્મલ બ્લડ છે એ શું થઈ જાય છે કે કોઈ પણ ઇન્ફેક્શન લાગેલું છે અથવા તો ટ્રોમા એક્સિડન્ટ છે તો ત્યાંથી બ્લડ છે એ ક્લોટ થવા લાગે છે બટ હિમોફિલિયા કન્ડિશનની અંદર છે બ્લડ ક્લોટિંગ થઈ શકશે નહીં આ સેનો ડિસોર્ડર છે પ્લેટિલેટનો ડિસોર્ડર છે ટાઈપ્સ છે ટુ હેરિડિટી બ્લીડિંગ્સ

રિસ્ક ફેક્ટર શું હોઈ શકે તો કે ટ્રોમા ઓર ઇન્જુરી સ્મોકિંગ આલ્કોહોલોલ ઇમ્યુનો સપરેટિવ ડ્રગના કારણે સાઇનમ સિમ્ટમ શું આવશે તો કે ઇન્ક્રીઝ ધ ટેન્ડન્સી ઓફ ધી હેમરેજ હેમરેજ થવાના ચાન્સ છે એ કેવા થઈ જશે હાઈ થઈ જશે બિકોઝ કે પેશન્ટ હેવ એ નો એબિલિટી ટુ બ્લડ ક્લોટિંગ મેનેજમેન્ટની અંદર શું આપીશું તો કે ઇન્ફ્યુઝન્સ ઓફ ફ્રેશ ફોરેન પ્લાઝમા એન્ડ એમિનો કેપ્રોસિક એસિડ વિથ ઇઝ ફેબ્રિનોલાઇટિક એન્ઝાઇમ ઇન્હિબિટ ધેટ કેન ધ સ્લો બ્લીડિંગ એ શું કરે છે શું ઇન્ફ્યુઝ કરવામાં આવે છે પ્લાઝમા ફોરેન પ્લાઝમા એન્ડ એમિનો કેપ્રોઇન એસિડ આપવામાં આવે છે ને ફેબ્રિનોલાઇટિક એન્ઝાઇમ્સ આપવામાં આવે છે જે એનેનું વર્ક છે એને શું કરે છે ઇન્હિબિટ કરે છે આટલા છે એ શું છે તો કે પ્લેટિલેટ કાઉન્ટ્સ છે એને પ્લેટરીટને અફેક્ટ કરતા ડિઝીઝ છે તો કે આની અંદર આપણે શું જોયું તો કે હિમોલાઇટિક ડિસઓર્ડર જોયા તો હિમોલાઇટિક ડિસઓર્ડરની અંદર ફર્સ્ટ વન આપણે જોયું કે આરડીસીને રિલેટેડ ડિઝીઝ રેડ બ્લડ સેલ છે એની ડેફિસિયન્સીના કારણે અથવા તો એના ઓવરડોઝના કારણે કયા કયા ડિઝીઝ જોવા મળે છે એનિમિક કન્ડિશન છે તો એનિમિયાના ટાઈપ્સ જોયા ત્યાર બાદ શું જોયું તો કે બ્લડ સ્ટીમ સેલ સ્ટીમ સેલ્સની અંદર ડબલ્યુ તો કે લ્યુકોપની આ છે ન્યુટ્રોપેનની આ છે તો કે એની એને અફેક્ટ કરતા ડિઝીઝ એની જે એબનોર્માલિટીના કારણે જોવા મળતા બોડીની અંદર ડિઝીઝ જોયા ત્યારબાદ પ્લેટિલાઇટ ક્રાઉન્ડ તો પ્લેટિલાઇટની એબનોર્માલિટીના કારણે એનું મલ્ટિપ્લિકેશન છે એ હાઈ થવાથી શું થશે એનું મલ્ટિપ્લિકેશન્સ છે એનું ઇન્ક્રી લો થવાથી શું થશે એ બધા ડિઝીઝ છે એ અને હિમોલેટિક ડિસોર્ડરની અંદર જોયા